ફોન કરીને કાલે કવર કરી લો એટલે પછી આપણે લાપાજમ પછી શરૂ કરીએ એવું. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિક્રમ સંવત 2021ના 81ના પ્રારંભ દિવસે ગાંધીનગરમાં સવારે પંચના દેવના દર્શન કરી પૂજન અર્ચા આરતી કરીને નવા વર્ષની શરૂઆત કરી હતી. મુખ્યમંત્રીએ સૌની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2047 સુધીમાં વિકસિત ભારતનો જે સંકલ્પ કર્યો છે તે સાકાર કરવા ગુજરાત અગ્રીમ યોગદાન આપશે તેવી અપેક્ષા પણ નૂતન વર્ષના અભિનંદન દિવસે પાઠવતા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે ધારાસભ્ય રીટાબેન પટેલ, ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, મહાનગરપાલિકાના પદાધિકારીઓ, સંગઠનના આગેવાનો, મ્યુનિસિપલ કમિશનર વાઘેલા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીએ મંદિરના પરિસરમાં દર્શનાર્થીઓ સાથે નૂતન વર્ષની આપલે પણ કરી હતી. મુખ્યમંત્રી આયોજિત નૂતન વર્ષ સમારોહમાં ખાસ કરીને સચિવ રાજકુમાર તથા અન્ય સચિવો પણ ખાસ હાજર રહી સૌને મંગલ શુભકામના પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ, અન્ય સચિવગણ, ભાજપના આગેવાનો પણ ખાસ હાજર રહ્યા હતા. તમામે મુખ્યમંત્રીનું અભિવાદન કર્યું હતું. જ્યારે મુખ્યમંત્રીએ તમામને નૂતન વર્ષની શુભકામના પાઠવી અને સૌને સુખાકારી માટે કામના વ્યક્ત કરવામાં આવી હતી. નાગરિકોને નવું વર્ષ ખૂબ સુખ શાંતિ સમૃદ્ધિ લાવનારું રહે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી છે. અને માન્ય વડાપ્રધાનશ્રીનો વિકસિત ભારતનો સંકલ્પ પૂરો કરવા માટે આપણે સૌ સાથે મળી અને વિકસિત ગુજરાત બનાવીએ એવી પણ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી છે. આભાર.